મિત્રો, હું સોનલ દમડીયા તમારું સ્વાગત કરું છું અમારા YouTube ચેનલ સોનલ સાઇડમાં, જ્યાં તમને મળે છે ચોક્કસ માહિતી પુરાવા સાથે. મિત્રો, ટાટ ભરતી 2019 રિલેટેડ ન્યૂઝ છે આજે મારી પાસે, કે જે પ્રશ્નો છે આ પ્રશ્નો કોઈ ખોટી માહિતી આપતા હોય તો તેનાથી કેવી રીતે બચવું. મિત્રો, આ વાત કરતા પહેલા હું તમને એક સરસ મજાની વાત કહીશ. છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી જ્યાં સુધી પરીક્ષામાં ભાગ ન લે ત્યાં સુધી જ પહેલી પાટલીનો વિદ્યાર્થી હોશિયાર હોય છે. આ વાત કહી હતી અબ્દુલ કલામે. મિત્રો, કોઈ તમને ખોટી ન્યૂઝ ત્યાં સુધી જ આપશે જ્યાં સુધી તમે સાચી ન્યૂઝ મેળવતા ન થઈ જાઓ. જ્યાંથી તમારો એ રસ્તો જ બંધ થઈ જશે, એ ખોટી ન્યૂઝ આપતા બંધ થઈ જશે. મિત્રો, વાત કરવાની છે મારે 6-8 બોન્ડની. તો આવા તો ઘણા મારી પાસે પ્રશ્નો આવેલા છે, એનું આજે હું થોડુંક સોલ્યુશન કરીશ જે મારા મિત્રોને મૂંઝવતા હોય છે. પહેલાં તો આજે એક મેં વિડીયો જોયેલો, એમાં મને ખોટું લાગેલું, કોઈનું હું બુરાઈ નથી કરવા માગતી પણ મને આ ખોટું લાગેલું એટલે એ હું તમને રિપીટ કરીને કહું છું. અને મારા પહેલાંના જે વિડીયો છે એમાં જોશો તો એમાં છે આ જવાબ. પણ ફરીથી કોઈનું મનમાં પ્રશ્ન હોય તો હું આપી દઉં છું આ જવાબ. 6-8માં કોઈ અત્યારે ગવર્મેન્ટ જોબ કરતું હોય અને એને 9-10માં લેવું હોય તો એને બોન્ડ ભરવો પડતો નથી. કારણ કે 6-8માં અને 6-8માં વિદ્યાસહાયકમાં જવું હોય તો જ એને બોન્ડ ભરવો પડે છે. અને આખી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, આ શિક્ષણ સહાયક આવી ગઈ છે, ત્યાં બોન્ડ ભરવો પડતો નથી. તો કોઈ પણ કહે તો માનવાની કંઈ જરૂર આવતી નથી. અને મિત્રો, તમારા મિત્રોને જાણનો હોય તો એને પણ આ શેર કરજો. આવા જ બીજો પ્રશ્ન છે, માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં જઈ શકાય? હા, બિલકુલ જઈ શકાય. શા માટે ન જઈ શકાય? માધ્યમિકમાં 9-10માંથી તમે 11-12માં જઈ શકો છો. તમારું સારી સેલરી પણ મળી શકે છે, તમારું જે મેરિટ છે એ પણ ઊંચું ગણાય અને તમારી જે પોસ્ટ છે એ પણ તમારી ઊંચ લેવલની ગણાય છે. તો શું કામ ન જઈ શકો? બિલકુલ જઈ શકો છો. ત્રીજો પ્રશ્ન છે, મારી માર્કશીટ આવી હતી પણ ગાંધીનગર રિટર્ન ગઈ છે તો શું કરવું? કમેન્ટમાં આ પ્રશ્ન આવેલો છે કે માર્કશીટ આવી અને રિટર્ન ગઈ છે. તો મિત્ર, જે પણ આને પ્રશ્ન હોય છે એને હું એટલું જ કહેવા માંગુ છું કે સમય વેડફતા નહીં અને તરત જ ગાંધીનગર જઈ અને તમારી જે માર્કશીટ છે એને કલેક્ટ કરી જ લો. કારણ કે પછી એ માર્કશીટ જો કોઈ ધરે ચડી ગઈ ક્યાંય આડે અવડે તો પછી તમારે હેરાન થવું પડશે. એના કરતાં તમે ટાઈમ ન બગાડતા અને તરત જ ત્યાં જઈ જાઓ. પછીનો પ્રશ્ન છે કે બીએડ 1 વર્ષ કર્યું હોય તેને 5% અને 2 વર્ષ કર્યું હોય તેને 10% આવું મેરિટમાં ઉમેરાય છે? બિલકુલ નહીં. તમને આવું ક્યાંથી જાણવા મળ્યું છે? કારણ કે 1 વર્ષ કર્યું હોય કે 2 વર્ષ કર્યું હોય, બીએડ તો આખરે બીએડ જ છે. એટલે બીએડ તમે 1 વર્ષ કર્યું હોય કે 2 વર્ષ કર્યું હોય એના 5% જ ઉમેરાય છે, એના 10% આમાં ઉમેરાતા નથી. પછીનો પ્રશ્ન છે કે પહેલાં ગવર્મેન્ટની ભરતી આવશે કે ગ્રાન્ટેડની? તો કેટલા બધા પ્રશ્ન કરે છે કે પહેલાં ગવર્મેન્ટ આવશે કે ગ્રાન્ટેડની. આપણે આમ સળંગ ક્રમિક ભરતી જોઈએ તો પહેલાં ગવર્મેન્ટ આવે અને પછી જ ગ્રાન્ટેડ આવે. હવે સરકારનું જોઈએ છે કે આજ વખતે શું કરે છે. અને મિત્રો, એક વાત કહી દઉં કે પહેલાં સરકારી આવશે અને પછી જ ગ્રાન્ટેડ આવશે ને, તો ઘણા બધા મિત્રોને આમાં સમાવવાની શક્યતા છે. ઘણા બધા મિત્રોનો ભરતીમાં વારો આવી શકે એમ છે. એટલે ભગવાનની એવી જ મારી પ્રાર્થના છે કે પહેલાં સરકારી આવે અને પછી જ અર્ધ સરકારી, એટલે કે ગવર્મેન્ટ, પહેલા ગવર્મેન્ટ આવે અને પછી જ ગ્રાન્ટેડ આવે, તો જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધા એમાં સમાવેશ થઈ શકે. મિત્રો, આ હતો મારો આજનો વિડીયો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. અને હા, ખોટી ન્યૂઝથી જરૂર બચતા રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન છે ને પ્રેસ કરો, જેનાથી આવા વિડીયો તમને મળતા રહે.